સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ખાતે એક મકાનની દિવાલ ધરાશાયી થતા મકાન માલિક સહિત બે કારીગરો કાટમાળ નીચે દટાયા હતા, જેમાં મકાન માલિક સહિત એક કારીગરનું મોત નિપજ્યું હતું, જ્યારે એક કારીગરને ઈજાઓ પહોંચતા હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાંતિજના સોનાસણ ખાતે આવેલ ખાડિયા નવાગરા વિસ્તારમાં રહેતા પટેલ બાબુભાઈ પુંજાભાઈના મકાનનું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન મંગળવારની સવારે 9 કલાકે બાજુમાં રહેલ મકાનની 20-25 ઊંચી દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલના કાટમાળ નીચે મકાન માલિક બાબુભાઈ પુંજાભાઈ પટેલ ઉંમર વર્ષ 65 તથા મકાનમાં કામે આવેલ બે કારીગરો જેમાં હજીલાલ મીણા ઉંમર વર્ષ 27 તથા રણછોડભાઈ ઉંમર વર્ષ 19 બંને રહે સંતરામપુર, ત્રણેય જણા દિવાલના કાટમાળ નીચે દટાયા હતા, ત્યારે એક મજૂર બહાર ચોપાની સાઈડમાં બહાર હોય એકદમ દિવાલ ધરાશાયી થતાં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો સહિત કોન્ટ્રાક્ટર પણ દોડી આવ્યા હતા, તો કાટમાળ નીચે દટાયેલ ત્રણેય જણાને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં મકાન માલિક પટેલ બાબુભાઈ પુંજાભાઈનું કાટમાળ નીચે દટાતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, તો કારીગર હાજીલાલ મીણા કાટમાળમાંથી બહાર કાઢી સારવાર મરે તે પહેલાં મોત નિપજ્યું હતું, તો અન્ય એક કારીગર રણછોડભાઈને ઈજાઓ પહોંચતા તેઓને હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તો મકાન માલિક પટેલ બાબુભાઈ પુંજાભાઈનો જન્મદિવસ હતો અને જન્મદિવસે જ મોત નિપજ્યું હતું, તો તેમના પરિવાર દ્વારા તેઓના આંખોનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. તો આ ઘટનાને લઈને ગામમાં શોકનું મોજું ફરી વર્યું હતું. જીલ રાવળ, ZSTV, પ્રાંતિજ. ઘટના બની હતી, કેવી રીતે બની હતી અને શું કરવામાં આવ્યું? આજે સવારે સોનાસણ ગામમાં પટેલવાસમાં બાબુભાઈ પુંજાભાઈ પટેલ કરીને જે હતા એમનું પોતાનું નવા મકાનનું કામકાજ ચાલુ હતું, અને એ દરમિયાન બાજુની એક મકાનની જૂની દિવાલ હતી જે માટીકામથી ચણેલી હતી, એ આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે એમના બે મજૂરો અને મકાન માલિક બાબુભાઈ પટેલ પોતે દિવાલના નીચે દબાઈ ગયેલા અને એમને સારવારથી હિંમતનગર લઈ જતા તેવા તેમને દવાખાને મૃત જાહેર કરવામાં આવ્યો, સાથે એક કારીગરનું પણ મૃત જાહેર કરવામાં આવ્યું અને બીજા કારીગરને અકસ્માતમાં જાન ઈજા વધારતી હતી તો એને સારવાર ચાલુ હતી. આજે બાબુભાઈના જન્મદિવસ હતો, આના કરુણ ઘટના બની, એના આધારે એમના સુપુત્ર રામકિશન કુમારે એમના નેત્રનું દાન કરવા માટે ચક્ષુદાન કરેલું છે. પોલીસને જાણ કરીને પોલીસ જોડે બધું કામકાજ કરીને પછી આગળ બધું કાર્યવાહી કરેલ છે. સવારેના સમયમાં આ બાબુભાઈને જેમ જૂનું મકાન હતું પહેલાં એ પાડીને એમને નવું મકાનની મંજૂરી માગેલી પંચાયત જોડે, છેલ્લા એક મહિનાથી કામ ચાલુ હતું, લેન્ટર બરાબર કામ આવેલું હતું અને કંઈક મજૂર હતા એમને જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એમના આ પોતે તે કંઈક કામ કરતા હશે, થોડું સમારકામ કંઈ બધું કચરો બહાર કાઢવાનું એવું એ કામ કરતા અચિંતી જ એકદમ દિવાલ ધસી પડી ઉપરથી, જૂની બાજુના ઘરમાં જે જૂની દિવાલ હતી એ આખી લગભગ 20 ફૂટ ઉપર આખી દિવાલ એમના પર પડી, એટલે બે કારીગર ને બાબુભાઈ પોતે એ ડટાઈ ગયા નીચે, અને ભાઈ રાતમાંથી બધું થોડી વારમાં બધું હતું એટલે બધા ભેગા થયા તો કાઢ્યા નીચે, તો એક બાબુભાઈ તો એ વખતે બે હોશ થઈ ગયેલા હતા, પેલા કારીગર હતો એને થોડું વાગેલું હતું માથાના ભાગમાં અને એને થોડું લોહી આવતું નાકમાં, તો તાત્કાલિક એમને જ ગાડીમાં બાબુભાઈની ગાડીમાં જ હિંમતનગર લઈ ગયા તેઓ, તો તેઓ દવાખાન લઈ ગયા અને તપાસ કરતો ખબર પડી કે ભાઈ બાબુભાઈ તો એક્સપાયર થઈ ગયા છે, પેલા કારીગરનો થોડો શ્વાસ ચાલુ હતો એટલે ડૉક્ટર ટ્રીટમેન્ટ ચાલુ કરી પણ એને લગભગ 1.5 કલાક પછી એ પણ ડેથ થઈ ગયેલો, એટલે આવી માહિતી ઘટના બની છે. કેટલા જણ મરી ગયા? 2 જણ મરી ગયા છે અત્યારે હાલ. પોલીસને જાણ જોણવા જોગ જાણ કરેલી છે, પોલીસને કાર્યવાહી ચાલુ છે. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓને પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો,
યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમત ના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણ ના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.